પંજાબ નેશનલ બેંકમાં દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે આ કૌભાંડ અંદાજે અગિયાર હજાર કરોડથી પણ વધારે છે આ કૌભાંડમાં હીરાના વેપારી નીરવ મોદીનું નામ સામે આવ્યું છે આ કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદીના સુરતમાં આવેલા સ્થળ પર દરોડા પાડવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ઇડીએ પંજાબ નેશનલ બેન્કમાં કરવામાં આવેલા બસ્સો એસી કરોડના કૌભાંડ મામલે નીરવ મોદી અને અન્ય સામે મની લેન્ડરિંગનો કેસ ફાઇલ કર્યો છે હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે આ મામલે સીબીઆઈએ મોદી તેમના ભાઈ નિશાલ પત્ની એમી અને મેહુલ ચોક્સીના ઘરે દરોડા પાડ્યા હતા આ દરેક લોકો ડાયમંડ આરયુએસ સોલર એક્સપર્ટ અને સ્ટેલર ડાયમંડ્સમાં પણ ભાગીદાર છે જેથી ઇડીએ મુંબઈ અને દિલ્હીમાં નીરવ મોદીના ત્રણ સ્થળ પર દરોડા પાડ્યા છે જ્યારે સચિન વિસ્તારમાં આવેલી નીરવ મોદીની ફેક્ટરી પર દરોડા પાડવાની શક્યતાઓ સેવાઈ રહી છે